જસદણના ગઢિયા રોડ પાસેની આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. વિગતો મળી રહી છે જસદણ ખાતેથી. જસદણમાં આવેલ ગઢિયા રોડ પાસેની ઘટના પ્રકાશમાં આવી છે. તો સૂર્યનારાયણ પેટ્રોલ પંપ પર તોડફોડ કરવામાં આવી છે. આ બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. જસદણથી પેટ્રોલ પંપ તેમજ ઓફિસના કોમ્પ્યુટરને પણ તોડી દેવામાં આવ્યા છે અને આરોપીને આગાઉ બાકીમાં ડીઝલ ના આપતા બનાવ સામે આવી રહ્યો છે. આરોપીએ ખાર રાખી તોડફોડ કરી છે તેવી પણ વિગતો મળી રહી છે. ત્યારે સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે અને સીસીટીવીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા આરોપીએ તોડફોડ કરી હતી તેવો વિગતો પણ મળી રહી છે. આ સાથે જ આરોપી છત્રપાલ ધાદલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો જસદણના ગઢિયા રોડ પાસેની આ ઘટના છે જે પ્રકાશમાં આવી રહી છે. આરોપીને અગાઉ બાકીમાં ડીઝલ ન આપતા આરોપીએ ખાર રાખી તોડફોડ કરી છે પેટ્રોલ પંપ ખાતે અને પેટ્રોલ પંપ તેમજ ઓફિસના કોમ્પ્યુટર પણ તોડ્યા છે. તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને સીસીટીવીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જસદણ ખાતેથી. સૂર્યનારાયણ પેટ્રોલ પંપની આ ઘટના છે. પેટ્રોલ પંપ પર તોડફોડ કરવામાં આવી છે ત્યારે ત્રણ દિવસ પહેલા આરોપીએ તોડફોડ કરી હતી અને આરોપી છત્રપાલ ધાદલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જસદણના ગઢિયા રોડ પાસેની આ ઘટના છે જે પ્રકાશમાં આવી રહી છે. સૂર્યનારાયણ પેટ્રોલ પંપ પર તોડફોડ કરવામાં આવી છે ત્યારે પેટ્રોલ પંપ તેમજ ઓફિસના કોમ્પ્યુટર તોડવામાં આવ્યા છે. વિગતો મળી રહી છે. આરોપીને અગાઉ બાકીમાં ડીઝલ ન આપવામાં આવતા આરોપીએ ખાર રાખીને આ તોડફોડ પેટ્રોલ પંપ ખાતે કર્યું છે અને પેટ્રોલ પંપ તેમજ ઓફિસના કોમ્પ્યુટર પણ તોડી નાખ્યા છે.